નમસ્તે બાળ મિત્રો, સપ્તર્ષિ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જુનિયર કેજીમાં ગુજરાતીનો વિષય જોવાના છીએ. તો બધાએ ગુજરાતીની ચોપડી લઈને બેસવાનું છે અને પેન્સિલ રબર પણ લઈને બેસવાનું છે. આપણે ગુજરાતીમાં ક્યાં સુધી આવ્યા છીએ? 59ના નંબરનું પેજ સુધી આપણે શીખી ગયા છીએ. તો આજે આપણે 60 નંબરનું પેજ જોવાના છીએ. 60 નંબરનું પેજ કાઢો. આ પેજ ઉપર આપણે શું શીખવાનું છે? મૂળાક્ષર બોલો અને લખો. અહીંયા મૂળાક્ષર આપેલો છે, આપણે બોલવાનો છે અને લખવાનો છે. તો ચાલો, આ કયો છે મૂળાક્ષર? અણ છે. અણ ફેન ન અણ ફેન લખેલું છે. આ છે ફેણ, નાગની ફેણ કહેવાય. પછી આ અણને આપણે ઘૂંટવાનો છે. તો ચાલો ઘૂંટો. અણ ફેનો અણ અણ ફેનો અણ સરસ ઘૂંટવાનું છે બધાએ. ચાલો, ઘૂંટાઈ ગયો. હવે નીચે 3 લાઈન આપણે ઘૂંટવાની છે અને પછી લખવાનું છે. અણ આપેલો જ છે, પછીના અણથી ઘૂંટો. અણ ફેનો અણ 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 અણ ફેનો અણ. ચાલો, પહેલી લાઈન ઘૂંટાઈ ગઈ, બીજી લાઈન ઘૂંટો. અણ સરસ ઘૂંટવાનું છે બધાએ. ટપકા ઉપર જ પેન્સિલ જોવડાવવાની. અણ ફેનો અણ અણ ફેનો અણ. શું ઘૂંટો છો બધાય, બોલો? અણ ફેનો અણ ઘૂંટીએ છે. કયો મૂળાક્ષર ઘૂંટવાનો છે? અણ ફેનો અણ. ચાલો, ત્રીજી લાઈન ઘૂંટો. અણ ફેનો અણ બોલતા જવાનું છે અને ઘૂંટતા જવાનું છે. બધાએ બોલવાનું છે, જોડે લખતું જવાનું છે. એમનું એમ લખ્યા રાખવાનું નથી, બધાએ બોલતું જવાનું છે. અણ ફેનો અણ. ચાલો, ઘૂંટાઈ ગઈ ત્રીજી લાઈન. હવે આપણે લખવાનું છે. જુઓ કેવી રીતે લખવાનું છે. ભૂરી લાઈન ને અડાડીને નીચેની ભૂરી લાઈન સુધી લઈ જવાનું છે. સરસ અક્ષરે લખવાનું છે. લખો છો? સારા અક્ષરે લખવાનું છે બધાએ. અણ ફેનો અણ અણ ફેનો અણ અણ ફેનો અણ. ચાલો, બીજી લાઈન લખો. અણ ફેનો અણ અણ ફેનો અણ બોલતા જવાનું છે, લખતા જવાનું છે. બધાએ લખતું જવાનું છે, બોલતું જવાનું છે. અણ ફેનો અણ.
ચલો છેલ્લી લાઈન. અણ ફેનો અણ, અણ ફેનો અણ, અણ ફેનો અણ, અણ ફેનો અણ. સારા અક્ષર લખતા જજો ને બોલતા જજો. ચલો લખાઈ ગઈ છેલ્લી લાઈન. હવે નીચે શું કરવાનું છે જુઓ, આ શેનું ચિત્ર છે, રણનું છે. તો અહીંયા લખેલું છે રણ, આપણે અણ ઉપર રાઉન્ડ કરવાનું છે. તો અણ ઉપર રાઉન્ડ કરો. ચલો પછી આ છે છાણ, તો અણ ક્યાં છે, છેલ્લે. તો અણ ઉપર ગોળ કરો, કર્યું. ચાલો પછી અધણ, તો છેલ્લે અણ છે, તો એના ઉપર રાઉન્ડ કરો, કર્યું. ચાલો બાજુનું પેજ કાઢો, એક સેટ નંબરનું પેજ. એમાં શું કરવાનું છે જુઓ, 60 નંબરના પેજ ઉપર આપણે શીખી ગયા છીએ અણ ઘૂંટવાનો છે અને નીચે લખવાનો છે. પછી અણ હોય એના ઉપર રાઉન્ડ કરવાનો છે. તો તમારે આ પેજ હોમવર્કમાં લખવાનું છે. એક સેટ નંબરનું પેજ તમારે હોમવર્કમાં લખવાનું છે. ચાલો 62 નંબરનું પેજ કાઢો. છગળ બગળ 62 કાઢ્યું. ચાલો આ પેજ ઉપર આપણે શું કરવાનું છે, પુનરાવર્તન. એટલે શીખી ગયા હોય એ જ આપણે ફરી શીખવાનું છે. ચિત્ર ઓળખી તેના મૂળાક્ષર ફરતે ગોળ કરો. ચિત્ર ઓળખવાનું છે અને પહેલો અક્ષર એનો કયો આવે એના ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે. શેનું ચિત્ર છે, ચમચીનું. ચમચીનો ચ આવે ને, તો ચ ઉપર ગોળ કરો. પહેલો મૂળાક્ષર ચ છે, એના ઉપર રાઉન્ડ કરો. ચાલો આ છત્રીનું ચિત્ર છે, તો અહીંયા આપેલો છે ગ, છ અને ક. તો છ ઉપર આપણે રાઉન્ડ કરવાનું છે, વચ્ચે છ આપેલો છે ત્યાં. ચાલો પછી આ ફેણ છે, ફેણનો અણ. તો અહીંયા ટ, ઢ અને અણ. તો અણ ઉપર રાઉન્ડ કરો, કર્યો. ચાલો આ શેનું ચિત્ર છે, ટમેટાનું. તો અહીંયા ટ ક્યાં છે, વચ્ચે છે. તો એના ઉપર રાઉન્ડ કરો, કર્યો. ચાલો પછી આ શું છે, ડમરું છે. તો ડ ક્યાં લખેલો છે, વચ્ચે લખેલું છે. તો એના ઉપર રાઉન્ડ કરો. શેનું ચિત્ર છે, ઠળિયાનું. તો ઠ ક્યાં લખેલો છે, પહેલાં લખેલો છે. એના ઉપર રાઉન્ડ કરો, કર્યો. ચાલો નીચે ચિત્ર જોઈ તેનો મૂળાક્ષર લખો. આ શું છે, ઢગલો છે. તો અહીંયા આપણે ઢ લખવાનો છે. લખો ઢગલાનો ઢ. ચાલો આ શું છે, ખમીસ. તો ખ લખો. ચાલો આ શેનું ચિત્ર છે, ઠળિયાનું. તો ઠ લખો. ચાલો પછી આ શેનું ચિત્ર છે, ટમેટાનું છે. તો ટ લખો, લખો. ચાલો પછી આ શેનું ચિત્ર છે, જબલાનું છે. તો લખો, જબલું. ઝ લખવાનું છે. ચાલો આ શેનું ચિત્ર છે, જમરૂખનું. તો જ લખો. આ શેનું ચિત્ર છે, છત્રીનું. તો લખો છ.
ચાલો પછી આ શેનું ચિત્ર છે? ચકલીનું. તો ચ લખો. લખો સરસ. આજે આપણે આ પેજ સુધી જોવાના છીએ. ફરી કાલે મળીશું. બધાને આવજો.